વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક શલ્ય ચિકિત્સા આ ચાર ગુણનો પ્રશ્ન છે હવે પ્રશ્ન સ્વરૂપ આ રીતનું છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો અથવા પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની સમીક્ષા કરો અથવા પ્રાચીન ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિઓનું વર્ણન કરો તમને વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા અથવા શલ્ય ચિકિત્સા કે તો ભી તમારે આજ યાદ રાખવાનું છે બરાબર તો આ ચારે ચાર ચાર ગુણનો પ્રશ્ન છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને બોર્ડની અંદર સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન આ પ્રશ્ન છે એટલે તમારે આ પ્રશ્ન ઉપર ધ્યાન રાખવાનું છે અને વ્યવસ્થિત એને તૈયાર કરવાનું છે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન ઉપર ક્લિક કરો અને શેર કરો લાઈક કરો ચલો જોઈએ આપણે પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અથવા હાંસલ કરી છે અથવા મેળવેલી છે હવે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાનો આખો મુદ્દો શું છે આ મુદ્દો છે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે બરાબર શલ્ય ચિકિત્સા એટલે વાટકા સર્જરીની વાત કરી છે વૈદક વિદ્યા એટલે દવાઓની વાત કરી છે એટલે આપણા જે કઈ અગાઉ જે કઈ થઈ ગયેલા વ્યક્તિઓ છે બધા એ જે કઈ ગ્રંથો લખેલા છે એ ગ્રંથોમાં જે કંઈ રોગોનું નિવારણ દવાઓના સ્વરૂપમાં લખેલું છે એ આજે પણ ડોક્ટરોને ઉપયોગમાં આવે છે એની કેટલીક માહિતી અહીંયા આપવામાં આવેલી છે પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેની અંદર જોઈએ તો ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતાઓ ત્રણ વ્યક્તિઓ મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત અને વાઘભટે પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રમાં ઉચ્ચતમ શિખરો સર કર્યા છે હવે તમને એમ યાદ ન રહે તો તમારે એમ યાદ રાખવાનું આ ત્રણેય વ્યક્તિઓએ વૈદિક શાસ્ત્રની અંદર અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવેલી છે ત્રણ વ્યક્તિઓએ જે ગ્રંથો લેખા છે એ આપણા પ્રાચીન સમયમાં ત્રણ વ્યક્તિઓ જે કંઈ ગ્રંથો લેખા છે આજે પણ ખૂબ જ મહત્વના સાબિત થયેલા છે કેટલાક રોગોનું નિવારણ એ આ પ્રાચીન સમયના લખેલા ગ્રંથોમાં આપેલું છે એટલે જે તે સમયે પણ પ્રાચીન સમયે પણ એની સારવાર થતી હતી અને એના રોગોનું નિવારણ કરવામાં આવતું હતું મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં બે હજાર ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્ણન કર્યું છે ક્વેશ્ચન તો કે મહર્ષિ ગ્રંથ કયો તો કે એના નામ ઉપરથી જેનો ગ્રંથ છે ચરક સંહિતા શેની વાત કરેલી છે તો કે પોતાના ગ્રંથમાં વનસ્પતિમાંથી જે દવાઓ ઔષધિ તરીકે તૈયાર કરવામાં આવેલી છે એવી બે હજાર વનસ્પતિ ઔષધિનું વર્ણન કર્યું છે અને દરેક વનસ્પતિ છે કયા રોગને મટાડે છે કઈ રીતેનો ઉપયોગ કરવામાં આવે છે વગેરે જેવી બાબત છે ખૂબ ડીપમાં એટલે કે વિસ્તૃત રીતે વર્ણન કરેલું છે એટલે એક માર્ગ પ્રશ્ન થયો મહર્ષિ ચરકનો ગ્રંથ કયો તો ચરકસંહિતા ચરકસંહિતા નામના ગ્રંથમાં કઈ બાબતનું વર્ણન થયેલું છે તો કે બે હજાર ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્ણન અથવા તમને પ્રશ્ન એમ પૂછ્યો કે બે હજાર વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કયા ગ્રંથની અંદર અને કોણે કરેલું છે તો ચરક સંહિતા નામનો ગ્રંથ અને મહર્ષિ ચરકે મહાન વૈદ્યક શાસ્ત્રી મહર્ષિ ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાડને ઊભા ઉભા ચીરીને બે ભાગ કરી શકતા હતા હવે સુશ્રુત કે તો તમારે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ યાદ રાખવાનો નહીં એને કઈ બાબતની વાત કરી શલ્ય ચિકિત્સા અથવા શલ્ય ચિકિત્સા એટલે કે સર્જન સર્જરીને લગતા સાધનોનો ઉલ્લેખ એને પોતાના ગ્રંથની અંદર કરેલો છે તો એનું એક ઉદાહરણ પણ આપ્યું છે એવા તીક્ષ્ણ ધારદાર સાધનોની વાત કરી છે કે માથાનો વાળ કેટલો પાતળો હોય હવે તમે એને ટાર ઊભો રાખવાની કોશિશ કરો તો એ રહી પણ શકે એને સીધો વળી જાય આપણા માથાનો વાળ એટલો પતલો હોય એ વાળને પણ ઉભા એક સરખા બે ભાગ કરી શકે એવા ધારદાર તીક્ષ્ણ સાધનની ઓપરેશનના સાધનની વાત કરેલી છે એટલે ઈ પ્રાચીન સમયમાં ઓપરેશનો થતા હતા આજે પણ ડોક્ટર છે આપણા શરીર ઉપર કાપો મૂકવા માટે બ્લેડનો ઉપયોગ કરે છે અને ને બ્લેડ એટલી ધારદાર અને તીક્ષ્ણ હોય છે એક જ છે કોમાયરા ભેગી એ સ્કિન છે આખી સાથે સાત પડ છે એ કાપી શકે છે તો એ આજે જ વિકસેલી છે એવું નથી પ્રાચીન સમયમાં આવા ઓપરેશન માટેના ધારદાર સાધનો હતા એ લોકોએ બનાવેલા હતા તો એક માર્કનો પ્રશ્ન મહર્ષિ સુશ્રુતનો ગ્રંથ તો સુશ્રુત સંહિતા આ ગ્રંથની અંદર શેની શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કે શૈલ્ય ચિકિત્સા તમને એવો પ્રશ્ન પૂછાય ધારદાર સાધનો એટલે કે માથાના વાળને વાળને ઉભા ચીરીને બે ભાગ કરી શકે એ કયા ગ્રંથની અંદર એની વાત કરવામાં આવેલી છે તો સુશ્રુત સંહિતા પણ સંહિતા ગ્રંથ છે તો પ્રશ્ન વાઘભટ્ટે કયા ગ્રંથની રચના કરેલી છે વાગભટ સંહિતા નામના ગ્રંથની રચના કરેલી છે હવે ચરક સંહિતા સુશ્રુત સંહિતા અને વાગભટ સંહિતા આ ત્રણે ત્રણ ગ્રંથો છે એ વૈદ વૈદ એટલે ડોક્ટરો માટે આ અભ્યાસ ડોક્ટરોના અભ્યાસ માટે જે ડોક્ટર બની રહ્યા હોય એના અભ્યાસક્રમની અંદર આ ત્રણે ત્રણ ગ્રંથો ખૂબ જ મહત્વના છે પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનીજ વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો પણ વિશાળ સંગ્રહ છે એટલે કે વિપુલ ભંડાર સમાયેલો છે હવે તેમાં એટલે કે જે આપણા હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર એટલે કે આપણે જે દવાઓનું શાસ્ત્ર વિકસાવેલા ગ્રંથો વિકસાવેલા છે એની અંદર ખનીજમાંથી બનાવેલી દવાઓનું વર્ણન કરેલું છે આપણે આગળ પારાની વાત કરી ગયા અમે તમને સોનાની વસ્મની પણ વાત કરી બરાબર એવી રીતે વનસ્પતિ તો વનસ્પતિમાંથી આયુર્વેદિક જે દવાઓ બનાવવામાં આવે એ અને પ્રાણીઓમાંથી દવા બનાવવામાં આવે છે તો પ્રાણીમાં કેટલાક પ્રાણીઓના માંસનો ઉપયોગ થાય છે અહીં એક ઉદાહરણ આપું છું કે એક સિંગી ગેંડો છે તો એનું જે આગળ સિંગ છે એ સિંગમાંથી દવા બને છે એવી જ રીતે ગાય છે તો ગાયના ગૌમૂત્રમાંથી એના છાણમાંથી પણ કેટલીક દવાઓનો દવાઓ છે બનાવવામાં આવે છે એટલે અહીંયા કીધું ખનીજ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જે દવાઓ બનાવવામાં આવે છે એનો પણ વિશાળ સંગ્રહ આપણા ગ્રંથની અંદર સમાયેલો છે ફરી પાછું એમાં જે દવાઓ તો આપી છે પણ દવાઓની સાથે દવા કેમ બનાવી એની એટલે કે રીત આપેલી છે દવાઓનું વર્ગીકરણ કર્યું કઈ જગ્યાએ કેટલી માત્રામાં કયા રોગ માટે ઉપયોગ કરવો એનું પણ સૂચન કરવામાં આવેલું છે એટલે કહેવાય છે કે આજકાલ જ આપણે મેડિકલ ક્ષેત્ર એટલા બધા આગળ નથી હા અત્યારે આપણે આધુનિક રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ પણ જે તે સમયે જે રોગો થતા હતા એને મટાડવા માટે આપણી પાસે દવાઓ હતી જ અને આપણા જે તે સમયના ઋષિમુનિઓએ જે કાંઈ શાસ્ત્રો વિકસાવેલા હતા એનો ઉપયોગ કરી અને રોગો મટાડતા હતા દવાઓ કેમ બનાવી કેમ ઉપયોગમાં લેવી કયા રોગ માટે તો વગેરેનું વર્ગીકરણ એ પ્રાચીન સમયમાં પણ એના ગ્રંથોની અંદર થયેલું છે અને આજે પણ આ ગ્રંથો આપણા લાઇબ્રેરીની અંદર સચવાયેલા છે અને હાલના ડોક્ટરો આ ગ્રંથમાંથી કેટલાક ઉપાયો એની કે દવાઓ ગોતી અને હાલ દર્દીઓને સાજા કરી રહ્યા છે વાડકાપ કરવા માટે ભારતના વૈદક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા હતા વાડકાપ એટલે ઓપરેશન હવે ઓપરેશન કરવા માટે ડોક્ટરો શું કરતા હતા તો કે જે તે સમયે આપણી પાસે બેભાન કરવા માટેની દવા ન હતી અને લોહી છે એને ઇન્જેક્શનો ત્યારે ન હતા બેભાન કરવા માટેના અને લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે ત્યારે આપણી પાસે કોઈ એવું કેમિકલ્સ કે દવા ન હતી ત્યારે શરીર ઉપર કાપો મૂકતા ત્યારે લોહીને અટકાવવા માટે એ જે કાપો મૂકો હોય એની ઉપરની સાઈડ એટલે કે આગળની સાઈડ એક ટાઈટ કપડું બાંધવામાં આવતું ને કપડાની કપડાંની કપડું બાંધાઈ ગયા પછી વચ્ચે વાટકો વાટકો પ્યાલો એટલે વાટકો ફિટ કરવામાં આવતો અને વાટકાને

બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયો છે એ નિપુણ હતા તેવું સારણગાંઠ આપણે કીધું તો સારંગાઠ તમને શાયદ ખબર નહીં હોય નસ હોય આપણી જે શરીરની એ ફૂલી જાય છે ફૂલી જાય છે એટલે એનું ઓપરેશન કરવામાં આવે ને એ નસ છે ને પહેલા એવું હતું બાંધી દેવામાં આવતી એટલે ત્યાંથી એ ફૂલે પણ હા એવું નથી કે બીજી જગ્યાએ ન ફૂલે એ જે જગ્યાએ ફૂલેલી હોય એ જગ્યાએ શાયદ ન ફૂલે પણ બીજી અન્ય જગ્યાએ ફૂલવાની સંભાવના રહે અત્યારે જાળી છે એ જાળી પેક કરી દેવામાં આવે છે એટલે કે નસ જ્યાં ફૂલેલી હોય ત્યાં જાળીથી ઓપરેશન કરે છે જાળી દ્વારા એને બાંધી દેવામાં આવે છે જે ફૂલેલી હોય એને પાછી નોર્મલ બનાવી અને બાંધી દેવામાં આવે છે મોત્યું એટલે આંખની અંદર જે થાય છે પથરી તો એ તમને ખબર છે કિડની ઉપર જે સ્ટોન થાય છે એ હરસ ભાંગેલા હાડકાને બેસાડવા એટલે અત્યારે જે આપણા હાડકાં ભાંગી જાય છે તો આપણે એને પ્લાસ્ટર અથવા તો સળિયા નાખીને જે આપણે સાજા કરીએ છીએ એ શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થો માનું કે કોઈ એક્સિડન્ટ થયું હોય કોઈ કાચ છે કે કોઈ કાંટો છે કે વગેરે જેવી કોઈ વસ્તુ શરીરની અંદર ઘૂસી ગઈ હોય તો એને કાઢવાનું કામ તો આવી તમામ બાબતોની અંદર પ્રાચીન સમયમાં પણ આપણા જે કાંઈ ભારતીયો હતા એ ખૂબ નિપુણ હતા તેઓ તૂટેલા કાન કે સારવાર અને નવા કાન નાખવાની પણ પણ તે તેઓ જાણતા હતા અત્યારે આપણે જે કહીએ છીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી કોઈનું નાક ત્રાસું હોય વટ તૂટેલો હોય બરાબર કાનની અંદર કોઈ અડધો કાન હોય અડધો ન હોય કા જન્મજાત હોય અથવા તો કોઈ એક્સિડન્ટને કારણે આવું બનેલું હોય હાથની અંદર એકાદી આંગળી ન હોય બરાબર તો આવા પ્લાસ્ટિક સર્જરીના કાર્ય આજે જ નહીં આજે આપણે આ શબ્દો બહુ પ્રચલિત છે પ્લાસ્ટિક સર્જરીનો પણ જે તે સમયે પ્રાચીન સમયમાં આવા તૂટેલા કાન કે નાકની સારવાર કરવામાં આવતી હતી અને પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવતી હતી એટલે કે નવા કાન નાક નાખવાની પ્લાસ્ટિક સર્જરી પણ થતી હતી આજે પણ આ પ્રથા ચાલુ છે હા ટેકનોલોજીમાં થોડુંક ચેન્જીસ આવી ગયું હોય તેઓ વાઢકાપના હથિયારો પણ બનાવતા એટલે કે સર્જરી ઓપરેશન માટેના સાધનો પણ જાતે બનાવતા તેમજ મૃત શરીરના વાડકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન વિદ્યાર્થીઓને ઓપરેશન દ્વારા આપવામાં આવતું હવે વિદ્યાર્થીઓને જ્યારે જે પોતે ડોક્ટર છે તો એની અંડરમાં બીજા અન્ય ડૉક્ટરને આપણે તૈયાર કરવા છે જે ભણે છે વિદ્યાર્થીઓ મેડિકલ લાઈનની અંદર અભ્યાસ કરતા હોય તો એને ખાલી પુસ્તક જ્ઞાનથી ચાલે નહીં એને પ્રેક્ટિકલ નોલેજ આપવું જરૂરી છે તો અહીંયા પ્રેક્ટિકલ નોલેજ માટે કોઈ શબ્દ હોય એટલે કે મૃત પામેલું શરીર જે હોય એ શરીરની અંદર એ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બધું ઓપરેશન માટે જે કાંઈ કાર્યવાહી થતી હોય એ બધું સમજાવવામાં આવતું તેમજ મીણના પૂતળાનો પણ ઉપયોગ કરવામાં આવતો મીણના પૂતળા દ્વારા કેટલો કાપો કાપો મૂકવો કઈ જગ્યાએ શું આવેલું હોય તો કઈ રીતે તમે એનું ઓપરેશન કરો તો કેટલા ભાગમાં એને કાપો મૂકીને કરશો કેટલા ટાકા લેશો વગેરે જેવું પ્રત્યક્ષ જ્ઞાન વિદ્યાર્થીઓને ઓપરેશન દ્વારા આપવામાં આવતું હતું તેમજ હાલની અંદર પણ જોવો તો મેડિકલ સ્ટુડન્ટ માટે આવા સબ છે શાયદ મને બહુ ખબર નથી પણ લગભગ એક વિદ્યાર્થી આઠ બોડી છે એ ડેડ બોડી છે એને પ્રેક્ટિકલ માટે આપવામાં આવે છે તો જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે છે ત્યારે એનું પીએમ કરવામાં આવતું હોય ત્યારે આવા બધા વિદ્યાર્થીઓ છે એને પીએમ કરવા માટે સર્જન ઉપર ઊભા હોય ડૉક્ટર અને એને પીએમ કરવા માટે બોલાવવામાં આવે છે એટલે વિદ્યાર્થીઓ છે એ એને પ્રત્યક્ષ રીતે એમાં જે કાંઈ હું છે અંગો અંગો કેવી રીતે કામ કરી રહ્યા છે કઈ જગ્યાએ કયું અંગ આવેલું છે વગેરેની પ્રત્યક્ષ માહિતી મેળવી શકે છે ત્યાર પછી પ્રસુતિ વખતના જોખમી ઓપરેશનો કરતા તેઓ અચકાતા નહીં પ્રસૂતિ એટલે બાળકના જન્મ વખતની વાત કરી છે જન્મ એક કુદરતી રીતે નોર્મલ રીતે થાય છે અને એક ઓપરેશન દ્વારા જેને આપણે સીજેરિયન બોલીએ છીએ તો તે સમયે પણ આવા સીજેરિયન થતા હતા અને આવા જોખમી ઓપરેશનો કરતા હતા તો અચકાતા નહીં એટલે પ્રાચીન સમયમાંય બાળકોને અને સ્ત્રીઓ છે એને બચાવી લેવામાં આવતા હતા ક્યારેક એવું પણ બને કે હાલની અંદર પણ ઘણી જે કંઈ ટેકનોલોજી આવી ગઈ છે એટલે બાળકને અને માતાને ગમે ગમે એમ કરી અને બચાવવાની કોશિશ ડૉક્ટર કરતા હોય પણ પ્રાચીન સમયમાં એ વેદો પાસે આવું જ્ઞાન હતું કે જેના કારણે એ બાળકને અને માતાને બંનેને બચાવી લેતા અને ઓપરેશન પણ સારી રીતે કરી શકતા તેઓ સ્ત્રી તથા બાળરોગોના પણ તેઓ નિષ્ણાત હતા બરાબર રોગોના પણ નિષ્ણાત હતા અને બાળ નાના બાળકો હોય તો એને પણ અમુક પ્રકારની બીમારીઓ થતી હોય તો એ જે આઠથી દસ વર્ષથી બાળક જે નાનું હોય એ એની જે કંઈ ઓપરેશનો હોય એના જે અંગો વિકાસ માટેના હોય કોઈ એવું ઇન્ફેક્શન લાગી ગયું હોય તો એમની બાળકો માટેના એના જે દર હતા એના પણ એ સારવાર સારી રીતે કરતા હતા એટલે કે બાળ રોગોના પણ તેઓ નિષ્ણાત હતા તેઓ રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી અને તેનું રોગોનું નિદાન કરતા અને રોગ મટ્યા પછી પાડવાની પરેજી પણ આપતા હતા જો જે કોઈ આપણને કઈ થાય એટલે ડોક્ટર આપને ઘણા બધા પ્રશ્ન પૂછે છે પ્રશ્ન પૂછે છે તો એ ચિહ્નો ઉપરથી એને એવું લાગે કે ભાઈ તમને આમ થાય છે તેમ થાય છે વગેરે જેવા પ્રશ્નો પૂછ્યો અને તારણ કાઢે છે બરાબર કે કે કારણ કારણ રોગનું શું શું છે વાતાવરણથી થયું બરાબર કે ઇન્ફેક્શન થયું છે તેમજ એના ચિહ્નોનું વર્ગીકરણ કરે છે કે આ પ્રકારના લક્ષણો આપણા શરીરની અંદર પ્રવેશેલા છે તો કયા પ્રકારનો રોગ હશે એ રોગનું નિદાન થઈ ગયા પછી રોગ મટી જાય એની દવા તો આપતા જ પણ સાથે સાથે રોગ મટી ગયા પછી એને પાડવાની પરેજીનું સૂચન પણ કરતા હતા પરેજી એટલે શું માનો કે આપણને સ્કિન પ્રોબ્લેમ થયો હોય તો ડોક્ટરે કીધું હોય કે તમને આ વસ્તુ ખાવાથી આ તમને બનેલો છે રોગ આવો થયેલો રોગ છે આ રોગ હવે દવાથી મટી ગયો છે પણ ભવિષ્યમાં તમારે કોઈ મીઠા સોડાવાળી વસ્તુ કે નિમકવાળી વસ્તુ કે ખાટી વસ્તુ ખાવાની નથી આથાવાળી વસ્તુ ખાવાની નથી તો આપણે એ જે વસ્તુ ન ખાઈએ એને પરેજી પાડી તો તો ઘણી વખત આયુર્વેદિક દવા આપણે લેતા હોય એમાં આવા બધા સૂચનો બહુ મોટા પાયે પરેજી પાડવાના આપેલા હોય છે તો આ પરેજી પાડવાનું સૂચન પણ આપતા હતા પ્રાચીન ભારતના વેદકશાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર પણ વિકસાવ્યું હતું પ્રાણીઓના એટલે કે આપણે ખાલી મનુષ્યના જ દવાઓને ઓપરેશનો થતા હતા એવું નહોતું પ્રાચીન સમયમાં પ્રાણીઓને પણ રોગો થતા હતા તો પ્રાણીઓના પણ ઓપરેશન થતા અને એના માટેની દવાઓ પણ વિકસાવવામાં આવેલી હતી તો એમના માટે પણ એને શાસ્ત્રો લખેલા હતા ગ્રંથો તૈયાર કરેલા હતા જે આજે પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ તેના ઉદાહરણ આપ્યા છે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લેખા અશ્વ એટલે ઘોડા બરાબર આપણે ઘોડો શબ્દ બોલીએ છીએ પશુઓ માટેનું હસ્તી એટલે હાથી માટેનું હસ્તી આયુર્વેદ તથા સાલી ગ્રંથો ગ્રંથો ઘણા પ્રખ્યાત છે છે બે યાદ રાખવાના પ્રાણીઓ માટેના બરાબર હસ્તી આયુર્વેદ એટલે હાથી આયુર્વેદ ઈ પુસ્તકનું ગ્રંથનું નામ છે અને સાલી શાલીહોત્ર નામના વ્યક્તિએ અશ્વશાસ્ત્ર લખેલું છે અશ્વશાસ્ત્ર એટલે ઘોડા માટેનું શાસ્ત્ર અશ્વ એટલે ઘોડો થાય પણ એવું નથી કે ખાલી ઘોડાના જ દર્દી ઘોડાની જ દવાની માં વિગતવાર ચર્ચા કરેલી છે એવું નથી બધા પશુઓનું વાત એની અંદર કરેલી હોય બધાના રોગોના નિવારણ લખેલા હોય પણ એ ગ્રંથના નામ છે હસ્તી આયુર્ હસ્તી આયુર્વેદ અને અશ્વશાસ્ત્ર શોર્ટ ક્વેશ્ચન આ એમપીમાં યાદ રાખવાનો છે શાલીહોત્ર કયા ગ્રંથની રચના કરી હતી તો કે અશ્વ અશ્વશાસ્ત્ર નામના ગ્રંથની રચના કોણે કરી હતી તો શાલીહોત્ર વૈદકશાસ્ત્રના મહાન લેખક એવા વાઘભટે પણ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી અને મહત્ત્વનો ફાળો આપ્યો હતો તો કયા ગ્રંથ રચના કરી છે વાઘબટ સંહિતા નામ ગ્રંથની રચના તો કરી જ છે પણ એને નિદાન માટે એક આખો ગ્રંથ વિકસાવેલો હતો અને એ ગ્રંથ નું નામ છે અષ્ટાંક હૃદય તો એક માર્ક પ્રશ્ન યાદ રાખવાનો છે વાઘબટ નિદાન ક્ષેત્રનો પ્રખ્યાત ગ્રંથ કયો છે તો અષ્ટાંક હૃદય અષ્ટાંગ ગ્રંથ કોણે લખેલો ગ્રંથ છે વાઘબટે કયા વિષય ને લખતો છે નિદાન ક્ષેત્રનો ગ્રંથ છે અહિયાં આપણો મુદ્દો પૂર્ણ થાય છે. Thank you.